સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે રાજેશની ઈડીએ કસ્ટડી મેળવી છે। અપ્રમાણસર મિલકત રાખવા મામલે ઈડીની કાર્યવાહી કે રાજેશને કોર્ટમાં રજૂ કરી ઈડી રિમાન્ડની માંગ કરશે। મહત્વનું છે કે રાજેશની અગાઉ ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ ધરપકડ કરી હતી, ત્યારે હવે ઈડીએ કે રાજેશની કસ્ટડી મેળવી છે। તો ઈડીની કાર્યવાહી કે રાજેશને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। आशका जानी अमारी साथे जोड़ाई गया छे। आशका, के राजेश ने सीबीआई धरपकड़ करी छे, ईडी तरफ थी हवे शुं कार्यवाही? ચોક્કસ દીક્ષિતા, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે રાજેશની ઈડી દ્વારા આજે કસ્ટડી મેળવવામાં આવી છે। અપ્રમાણસર મિલકત રાખવાના કેસમાં તેમની કસ્ટડી મેળવી ધરપકડ કરી આજે કોર્ટમાં એટલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કે રાજેશ સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, પરંતુ તેમના જે 3 ડઝનથી વધુ બેંક એકાઉન્ટ હતા તેને લઈ અને ઇન્કમટેક્સ અને ઈડીએ પણ વિભાગ દ્વારા પણ આજે કેસમાં તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને હવે આજે તેમની કસ્ટડી મેળવી છે અને આજે સાંજ સુધી તેમને ઈડીની જે સ્પેશિયલ કોર્ટ છે મિર્ઝાપુર ગ્રામ્યમાં આવેલી તેમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આશકા સમગ્ર વિગત બદલ। અપ્રમાણસર મિલકત રાખવા મામલે ઈડીની કાર્યવાહી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કે રાજેશને કોર્ટમાં રજૂ કરી ઈડી રિમાન્ડની માંગણી કરશે।